રક્ષાબંધન 3 ઓગસ્ટ સોમવારે ઉજવાશે। રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે। આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ બહેનને રક્ષણ કરવાનું વચન આપે છે। હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે। આજે મેં તમને જણાવીશું કે રક્ષાબંધનની ઉજવણીની શરૂઆત કેવી રીતે થઈ। આવો જાણીએ રક્ષાબંધન સાથે જોડાયેલી પૌરાણિક કથા। ધાર્મિક કથા અનુસાર રાજા બલિએ જ્યારે 110 યજ્ઞ કરી લીધા ત્યારબાદ દેવતાઓનો ડર વધી ગયો। દેવતા ડરવા લાગ્યા કે યજ્ઞની શક્તિથી ક્યાંક સ્વર્ગલોકમાં પણ અધિકાર પ્રાપ્ત કરી લેશે તો? બધા તેઓ સ્વર્ગલોકની રક્ષાની માટે ભગવાન વિષ્ણુ પાસે ગયા। તેમણે આ સમસ્યા લઈને પૂરી વાત જણાવી અને તેનો ઉપાય પૂછ્યો। ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈ બ્રાહ્મણનું વેશ ધારણ કરી રાજા બલિ પાસે ભિક્ષા માંગવા ગયા। તેના ગુરુની સહમતિ ન હોવા છતાં પણ રાજા બલિએ 3 પગલા ભૂમિનું દાન વામન અવતારમાં આવેલા વિષ્ણુ ભગવાનને કરી દીધું। તે દરમિયાન બ્રાહ્મણ વેશ ધારણ કરેલા ભગવાન વિષ્ણુએ 3 પગલામાંથી 1 પગલામાં સ્વર્ગલોક અને બીજા પગલામાં પૃથ્વીલોક પ્રાપ્ત કરી લીધું। હવે વારો હતો 3જા પગલાનો। રાજા બલિ ખૂબ જ પરેશાન થઈ ગયો કે હવે શું કરું। વામન અવતાર વિષ્ણુ ભગવાન હજુ 3જું ડગલું માંડે ત્યાં જ તેમના પગ નીચે રાજા બલિએ પોતાનું માથું ધર્યું અને કહ્યું કે તમારું 3જું પગલું અહીં મૂકી દો। આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા પાસેથી સ્વર્ગલોક અને પૃથ્વીલોક પર રહેવાનો અધિકાર છીનવી લીધો અને રાજા બલિને પાતાળલોક રહેવું પડ્યું। પરંતુ રાજાએ ભગવાન વિષ્ણુ પાસે બદલામાં વચન માંગ્યું। ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું, જે પણ વચન જોઈએ તે માંગી લે। ત્યારે રાજાએ કહ્યું, જ્યારે પણ હું જોઉં ફક્ત તમને જ જોઉં, સૂતા જાગતા હું ફક્ત તમને જ જોવા માંગુ છું। ભગવાને તથાસ્તુ કહ્યું અને રાજા સાથે પાતાળ લોકમાં રહેવાનું શરૂ કર્યું। જ્યારે ભગવાન વિષ્ણુએ રાજા બલિ સાથે મહેલમાં રહેવાનું શરૂ કર્યું ત્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની ચિંતા કરવા લાગ્યા। માતા લક્ષ્મીએ તે સમયે ત્યાં નારદજીને ભ્રમણ કરતા જોયા। ત્યારે મા લક્ષ્મીએ નારદજીને પૂછ્યું કે તમે ભગવાન વિષ્ણુને ક્યાંક જોયા છે? ત્યારે નારદજીએ માતા લક્ષ્મીને બધી વાત જણાવી। વાત જાણ્યા પછી લક્ષ્મીએ નારદજીને ભગવાન વિષ્ણુને રાજા પાસેથી પરત લાવવાનો ઉપાય પૂછ્યો। નારદજીએ મા લક્ષ્મીને કહ્યું કે તમે રાજા બલિને તમારા ભાઈ બનાવો અને તેમની પાસેથી ભગવાન વિષ્ણુને માંગી લો। ત્યારબાદ મા લક્ષ્મી વેશ બદલીને પાતાળલોક પહોંચી ગયા। માતા લક્ષ્મી પાતાળલોક પહોંચીને રડવા માંડ્યા। જ્યારે રાજા બલિએ માતા લક્ષ્મીને રડતા જોયા ત્યારે તેણે રડવાનું કારણ પૂછ્યું। ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું કે મારો કોઈ ભાઈ નથી, તેથી હું રડી રહી છું। માતાના આ શબ્દો સાંભળીને રાજા બલિએ કહ્યું કે તમે મારી ધર્મ બહેન બની જાઓ। ત્યારબાદ મા લક્ષ્મીએ રાજાને રક્ષાસૂત્ર બાંધ્યું અને બદલામાં બલિ પાસે ભગવાન વિષ્ણુની માંગ કરી। તે દિવસ હતો શ્રાવણ માસની પૂર્ણિમા। ધાર્મિક માન્યતા અનુસાર ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે।